तो आ साथ एक महत्वपूर्ण समाचार सामने आवी रह्या छे। श्याम राजाणी ना केस मामले आखरे मयूर जे लापता हतो ते मळी आव्यो छे अने तेने पोलीस समक्ष हाजर करवामां आव्यो छे। 23 दिवसथी ते लापता हतो, तेने मार मारवामां आव्यो हतो अने मार मार्या बाद तेनी पर जे फरियाद नोंधावामां आवी हती, पोलीस द्वारा अनेको पगला लेवामां आव्या हता। तेनी पूछपरछ माटे थईने, तेने शोधखोळ माटे थईने तेने समक्ष लावो खूब ज जरूरी हतो अने आखरे पोलीसने आ सफळता मळी चूकी छे। 23 દિવસે ક્યાં રહ્યો હતો, કોની સાથે સંપર્કમાં હતો, આ તમામ સવાલો છે અને તમામ સવાલોની વચ્ચે હાલ થોડીક જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે રાજકોટ પોલીસ વિભાગ દ્વારા, અને એ તમામ ઘટનાક્રમ પરથી પડદો ઉંચકાશે કે મયુર જે છે તે ક્યાં હતો અને શા માટે થઈને આ તે ત્યાંથી નીકળી ચૂક્યો હતો, લાપતા થઈ ચૂક્યો હતો અને સાથે જ તેની શ્યામ રાજાની સાથે જે માર મારવાની જે ઘટના બની છે તેને લઈને પણ પડદો ઉંચકાશે। તો થોડીક જ ક્ષણોમાં પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે રાજકોટ સ્થાનિક પોલીસની આ સમગ્ર કેસને લઈને। જો વાત કરવામાં આવે તો શ્યામ રાજાણીએ મયુરને એકાએક માર માર્યો હતો અને ત્યારબાદ આ મામલો પોલીસ વિભાગ સુધી પહોંચ્યો હતો, પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી। તો શ્યામ રાજાણીની જે લાઈફ કેર હોસ્પિટલ છે તે હાલ કૌભાંડી હોસ્પિટલ હોય તેવું સામે આવ્યું, અને બોગસ ડિગ્રી બોગસ સર્ટિફિકેટની સાથે જે બોગસ ઇક્વિપમેન્ટ તેમણે રાખ્યા હતા એ તમામ જે છે તે પોલીસે જબ્બે કરી લીધા છે, અને ત્યારબાદ શ્યામ રાજાણી પર હાલ તો ફરિયાદ નોંધાઈ છે। પણ સવાલ એ છે કે મયુર જે છેલ્લા ઘણા સમયથી લાપતા હતો, અજ્ઞાત સ્થળ પર જતો રહ્યો હતો, ત્યારે તેની પાછળનું કારણ શું હોઈ શકે અને ગયો તો શા માટે અને ક્યાં ક્યાં ગયો હતો, આ તમામ સવાલોની વચ્ચે હાલ તો પોલીસે તેના મોબાઈલના આધારે લોકેશન ટ્રેસ કર્યું, અને લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસે હાલ તેની શોધખોળ પૂરી થઈ ચૂકી છે, તેની ભાળ મળી ગઈ છે અને હાલ પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે। મયુર પર સૌ કોઈની નજર રહેશે કે મયુર આ સમગ્ર કેસને લઈને કેવા પ્રકારના રાજ ખોલે છે। તો મયુર મોરીની જ્યાં અજ્ઞાત સ્થળ પર પૂછપરછ કરાઈ રહી છે, રાજકોટ શહેરમાંથી જ આખરે મયુર મોરી મળી આવ્યો છે। મોબાઈલ ચાલુ કરતા પોલીસને મયુરનું લોકેશન મળ્યું અને લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું। હાલ પોલીસ દ્વારા મયુર મોરીની સઘન પૂછપરછ પણ ચાલુ કરી દેવામાં આવી છે। મોહિત ભટ્ટ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મોહિત, મયુર મોરી આખરે મળી આવ્યો છે, શું વધુ વિગતો? જગદીશ, જે રીતે આખો મામલો સામે આવ્યો હતો કે ડોક્ટર શ્યામ છે તેમના દ્વારા મયુર મોરી કે જેમનો પૂર્વ કર્મચારી હતો અને તેમની જ હોસ્પિટલમાં કામ કરતો હતો તેમને માર મારવામાં આવ્યો હતો। શ્યામ રાજાની, રાહુલ અને રાજુ મકવાના નામના ત્રણ ઇસમો એક મયુર મોરી નામના લડકાને માર મારતા હતા એક વિડીયોમાં, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા હતા, જેના ઉપરથી આપણે શ્યામ રાજાણી, રાજુ મકવાના અને રાહુલની અટક કરી પૂછપરછ મેં જો વિગત મળી, જેના આધારે આપણે 3-4 દિવસથી આપણે મયુર મોરીની શોધ મેં લગ્યા હતા પોલીસ, અને ગઈકાલે આપણે પોલીસને સફળતા મળી અને મયુર મોરી જો વિડીયો મેં હતા નર્સિંગ અસિસ્ટન્ટ એને પોલીસને શોધી કાઢ્યા છે। સાહેબ, આ કઈ જગ્યાએ હતો અને શું હકીકત અત્યાર સુધીમાં આપી છે, કોની કોની સાથે સંપર્કમાં હતો? અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં મયુર કહે છે કે જે દિવસ બનાવ બના 26/11 બનાવ બનવા પછી તે પોતે સોમનાથ, જૂનાગઢ અને અલગ અલગ જગ્યા ઉપર ગયા હતા, દ્વારકા, કચ્છ, અને અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રીતે અપને ટ્રેકિંગ કરીને અને શોધી કાઢ્યું। સર, અત્યાર સુધીનો જે આખો મામલો છે, મયુરે શું કબૂલાત આપી છે પોલીસ સમક્ષ, શા માટે માર મારવામાં આવ્યો તો આખી વાત શું સામે આવી છે? શ્યામ અને મયુર વચ્ચે જો અપને શ્યામના ડાયવોર્સ ને લીધે કોઈ બનાવ થા અને શ્યામના આક્ષેપ હતા કે આના મયુરના કારણે આના ડાયવોર્સ થયા છે, આ બાબત અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવ્યા। સર, પોલીસ શોધી રહી છે મયુરને, એવી મયુરને ક્યારે ખબર પડી અને મયુર સામેથી હાજર થયો છે કે પોલીસે પકડી લીધો છે? આ પ્રાથમિક પૂછપરછમાં તો ખબર પડે છે કે આને કચ્છમાં હતા જ્યારે આને ખબર પડી વિડીયોની, અને આ પણ થોડા ગભરાવી ગયા હતા અને પછી આપણે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આપણે શોધી લીધા।
પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે આ કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. સર, અત્યાર સુધીનો આખો બનાવ સમય અને માર મારો મળ્યો, એને કોઈને જાણ કરી હતી કે શું હતું ને કેમ કોઈને જાણ ન કરી આટલા દિવસ? કઈ મયુર ની ભૂમિકા શું હતી? નહીં, અત્યાર સુધી પ્રાથમિક પૂછપરછમાં તો આપણે પૂછીએ છીએ કે આ વિડીયો વાયરલ થયા ત્યાર સુધી અને કોઈ જાણ પોલીસને અથવા કોઈ તરફથી અમે પણ ફરિયાદ નહીં મળી હતી. નહીં, અત્યાર સુધી આના આમ તો લોકેશન ઉપર ને પૂછપરછ કરી રહ્યા છીએ. આના તપાસના વિષય છે કે શ્યામ રાજાની ઉપર શું શું કોઈ બીજા કોઈ પુરાવા છે આને પાસે, અને ઓર કોઈ વધુ તપાસ કરવાના ઇશ્યુ હોય તો. સર, જે વાત સામે આવી રહી હતી કે તેની જે શ્યામ રાજાણીની પત્નીના કોઈ સાથે સંપર્કમાં હતો અથવા તો બંનેના એના કારણે મયુર મોરીના કારણે આ સંબંધ મામલો બન્યો હતો, શું હકીકત એને આપી છે? મેં અત્યાર સુધી તો પૂછપરછ ચાલુ છે, તપાસ દરમિયાનના એક દિવસમાં ક્લિયર થઈ જાય તમામ. સાહેબ, શ્યામ રાજાણીએ પણ મયુર ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. ના, આ તો આરોપી છે, આરોપી તો કશું કોઈ પણ કોઈ વાત કહી શકે. અત્યારે તો તપાસ ચાલી છે અને ક્રોસ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કમેન્ટ કરી શકે. મયુર અત્યારે લગી ક્યાં તો કેવી રીતના પોલીસને મયુર ક્યાંથી લઈ આવ્યા, શું મયુરે બીજું કઈ ખાસ ડોક્ટર વિરુદ્ધ કઈ બીજી કહી દીધી છે ડોક્ટર સિવાય અને અગાઉ માર મયુરો હોય આ ઉપરાંત? નહીં, આ તપાસ દરમિયાન આપણે ગઈકાલ રાત્રે આપણે લીધા છે અને પછી તપાસ દરમિયાન જો કુછ ખુલશે નિવેદનમાં આ તમે વિગત બતાવવામાં આવશે. ગુના દાખલ થયા પછી આપણે વધુ તપાસ કરી તો આપણે પતા ચલા કે શ્યામ રાજાણી ને ખોટા સર્ટિફિકેટ, MBBS અને MD ના ખોટા સર્ટિફિકેટ આધારે અને સીલ સિક્કા પણ બનાવી OPD ની પ્રેક્ટિસ કરતા હતા. અને જોઈન્ટ રેડ, એક આરોગ્ય ખાતા અને પોલીસની જોઈન્ટ રેડમાં તમામ વસ્તુઓ આપણે કબજે કરી, આની ચકાસણી કરતા આની ડિગ્રી પણ કબજા લેવામાં આવી અને ડિગ્રીની ખાતરી આપણે યુનિવર્સિટી મારફત કરાવી રહ્યા છે અને ટૂંક સમયમાં ખોટી ડિગ્રી અને પ્રેક્ટિસ કરવા માટે પણ આપણે ગુના નોંધવી છે. શ્યામ રાજાણીની અત્યાર સુધીમાં કેટલા કૌભાંડો બહાર આવ્યા છે, કયા કયા? અત્યાર સુધી તો ખોટા મેડિકલ કોલેજની ડિગ્રી અને બીજા ગલત રીતે પ્રેક્ટિસ કરવાની અને બીજી દુકાનમાંથી જો હોસ્પિટલમાંથી જો ગવર્મેન્ટ સ્ટોકની જો મેડિસિન્સ મળી છે આના ઉપર ગઈકાલ આપણે ગુના પણ દાખલ કરા છે, જેમાં શ્યામ રાજાણી અને આના ફાધર આરોપી તરીકે આપણે છે અને વધુ તપાસમાં કેવી રીતે ક્યાંથી આ મેડિસિન્સ બધી આવી છે આ તપાસના વિશે છે. અત્યારે તપાસ કરવાના બાકી છે, અમારા ઇન્ટરોગેશન મેં નિવેદનમાં જો કોઈ વિગત આપે, કોઈ પુરાવા આપે, કોઈ વધુ ઓર કોઈ તપાસના મુદ્દા હોય જો પનક્ષેપ આપણે ઓડિયો ક્લિપોમાં અને વિડીયોમાં સામે છે અને વધુ એંગલ ઉપર આપણે તપાસ કરીએ છીએ. સાહેબ, ડરીને ભાગી ગયો તો અહીંયાથી અથવા તો કોઈ બીજું કારણ હતું? થઈ શકે, આપણે આ તો મયુર મોરી જો નિવેદનમાં આપણે કહે અને વધુ ઉપર આપણે તપાસ કરીએ છીએ. સર, જે રીતના મયુર મોરીનો મોબાઈલ ની વાત આવે છે કે એની પાસે પુરાવો પણ છે તો તે કઈ ચકાસણી કરવા? યસ, ડેફિનેટલી તમામ ટેકનિકલ આપણે તરીકે આપણે આના પાસે કોઈ પણ પુરાવો હોય કઈ તરીકે ના આપણે તમામ ઉપર આરોપી ઉપર કાર્યવાહી કરશે. શ્યામ રાજાણીના પત્ની આક્ષેપો કર્યા છે કે છોકરીઓ સપ્લાય કરતો હતો, આ બાબતે કોઈ તપાસ થવાની છે? કયા કયા ખરેખર વાતમાં તથ્ય છે કે? યસ, આપણે પાસે જો કોઈ પુરાવો હોય, આપણે જો કોઈ ડોક્યુમેન્ટ્સ અમને ટેકનિકલ તરીકે આપણે કોઈ પણ એવિડન્સ હોય આના ઉપર અને મયુર પાસે પણ કશું હોય કે એવિડન્સ તો આના ઉપર આપણે તપાસ કરીએ છીએ. તો રાજકોટ પોલીસની આ પ્રેસ કોન્ફરન્સ અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સની ટીમની સાથે રાખીને તેમના સુધી પહોંચવામાં સફળતા મળી છે. કચ્છથી આખરે તેને ભાળ મળી આવી હતી અને 23 દિવસથી તે લાપતા હતો. તેની શોધખોળ કરવામાં આવી હતી અને 23 દિવસ બાદ આખરે તે પોલીસ સમક્ષ સામે આવી ચૂક્યો છે અને સૌથી મોટી સફળતા કેસને લઈને કહી શકાય. હવે જોવાનું રહેશે કે મયુર મોરી આ સમગ્ર મામલે કયા કયા નવા ખુલાસા કરે છે.